श्वासे श्वासे मानो नाम धुन मचा दो गली गली, धुन मचा दो गली गली એટલે આમ ધૂન ગાવા મંડી જવાની, જીવન ની અંદર જીવાત્મા ની અંદર આમ આમ આનંદ ઉમળકા જ આવવા જોઈએ. આમ આનંદ આનંદ હરેક વસ્તુમાં આનંદ, સુખ દુઃખ ની કઈ પણ હેટકી પણ હોવી જોઈએ નહીં, સિર્ફ આનંદ હરેક પરિસ્થિતિમાં આનંદ. આ ધૂન, ધૂન એટલે નાદ, એક નાદ અંદરથી થવો જોઈએ. બસ એક જ ધ્યેય, એક જ લક્ષ્ય, એમ અર્જુનને એક જ આંખ જ દેખાતી, કંઈ દેખાતું નહીં, એમ આપણને એક જ વસ્તુ દેખાવી જોઈએ. મા તું હિ મામ, તું હિ મામ, તારા શરણે. અને આ છેલ્લું શરણ માંથી હવે કોઈ આગળ શરણ નથી, આ છેલ્લું શરણ. જય મા વિશ્વંભરી. જૈસે અભિશ્રી મહાપાત્ર ને કહા, અંદર સે આનંદ, હર એક પરિસ્થિતિ મે આનંદ. કૈસે? જબ મન કી નહીં સુનેંગે ઓર બુદ્ધિ કી સુનેંગે તબ. શ્રી મહાપાત્ર હમે સદૈવ કહેતે હૈ, મન કી નહીં બલ્કિ બુદ્ધિ કી સુનિયે. જો મન હમારા કાર્યરત હૈ, ઉસકે બદલે અબ બુદ્ધિ કો કાર્યરત કીજીએ. કૈસે? ચલો એક ઉદાહરણ લેતે હૈ. આજ હમ સબ જો હમારે લીએ સર્વશ્રેષ્ઠ હો વહી ચુનતે હૈ. જૈસે એક રૂમ મે એસી હૈ, દૂસરે મે પંખા, કિસ મે સોએંગે? એસી મે. એક ઓર જૂઠી થાલી હૈ, દૂસરી ઓર સાફ થાલી, ખાના કિસ મે ખાએંગે? સાફ થાલી મે. ગાડી સે સફર તય કરના હો યા પૈદલ જાના હો, કૈસે જાએંગે? ગાડી સે. જબ ઇન સભી સુવિધાઓ મે સે જો હમારે લીએ સર્વશ્રેષ્ઠ હો વહી હમ ચુનતે હૈ, તો અબ તક હમને મન કો ક્યું પકડ કે રખા હૈ, બુદ્ધિ કો ક્યું નહીં? દો દિન દિન કી જૂઠી થાલી હો, ઉસે ઠીક સે સાફ કરના હૈ, તો ઉસકે લીએ હમે વો થાલી કો ઘિસના હોગા, તબ જાકે વો સાફ હો પાએગી. વૈસે હી અગર હમે મહાશક્તિ તક પહોંચના હૈ, તો હમે સ્વયં કો ઘિસના હોગા, અર્થાત સંઘર્ષ કા સામના કરના હોગા. સંઘર્ષ સે હમારે અંદર પરિવર્તન આતા હૈ. અબ પરિવર્તન કી બાત કરે તો મન તો કહેગા હી, મેરે અંદર તો પરિવર્તન હૈ હી, મુજે કિસ બાત કી જરૂર. લેકિન જબ હમારે સમક્ષ એસી પરિસ્થિતિ, એસા સંઘર્ષ આય, ઓર વહ સમય પર શ્રી મહાપાત્ર કે દ્વારા દિયે ગયે એક એક અનમોલ શબ્દો કો, અનમોલ વિચારો કો યાદ રખ કે આચરણ સે વહ સંઘર્ષ કા સામના કરે, વહી વાસ્તવિક પરિવર્તન કહેલાતા હૈ. જબ હમ વિદ્યાલય મે પઢતે થે, તબ સાલ કે અંતિમ સમય હમારી એક પરીક્ષા લી જાતી થી. અગર ઉસમે પાસ હુએ તો હમ દૂસરી કક્ષા મે પ્રવેશ કર સકતે થે. તો આજ અગર હમે મહાશક્તિ, સુપ્રીમ પાવર, વિશ્વ કી વિશ્વંભરી મા તક પહોંચના હૈ, તો ઉસકે લીએ સંઘર્ષ રૂપી પરીક્ષા કા હમે સામના કરના હી હોગા. ज्यादा से ज्यादा समस्या हमारे विचारों से आती है. हम जैसा सोचते हैं वैसा ही हमें दिखता है. इसलिए तो कहते हैं नकारात्मक नहीं बल्कि हकारात्मक सोच रखना बहुत जरूरी है. क्यों? क्योंकि राग, द्वेष, ईर्ष्या, अहम जैसे अनेक अवगुण से बचाती है हमें ये हकारात्मकता. मान लो जैसे एक सुरक्षा कवच हो, सारा का सारा खेल यहां से है. यू कह लो कि सारी फसाद की जड़ ये मन है. इसलिए अभी मन की नहीं सुन के हमें बुद्धि की सुननी है. मैराथन की प्रतिस्पर्धा में अगर हम चलेंगे तो क्या जीत पाएंगे? उसके लिए हमें दौड़ना होगा. हमारे पास एक ही दिन है, अर्थात समय बहुत कम है. अगर हम चलेंगे तो श्री महापात्र को जो मुट्ठी भर बिहारण चाहिए, क्या उसमें आ पाएंगे? इसलिए अभी हमें दौड़ना है, हमारे जीवन में धरखम परिवर्तन लाना है और आचरण से लाना है. भूख लगी है, छप्पन भोग पिरस दिया. प्यास लगी है, पानी तक दे दिया.
कैसे खाना है वह भी सिखा दिया, यहां तक कि प्रैक्टिकल करके दिखा दिया। अब केवल देरी है तो हमारे हाथ को वो भोजन तक लेकर मुंह तक पहुंचाने की। अर्थात अब करना हमें है, और यह करना भी नहीं वह भी हमें ही तय करना होगा। जय मां विश्वंभरी। जे काई करशू ते स्वयं नेज करवो पड़से। मन से नहीं भ्रमित छे, ई नेगेटिव ज भ्रम मां नाखे मन वारंवार, अने बुद्धि से नहीं बाहर काटे ई पॉजिटिव मां लावे। એટલે ભ્રમ માંથી બહાર આવો તો જ આપણો જીવાત્માનો ઉદ્ધાર થશે। સરસ, જય માં।